એકલો છું એટલે. એકલા છું? કેમ, તમાર ઘર પરિવાર ક્યાં છે? છોકરો સાને કૃષિ જતા રહ્યા. એકલો છું. આવું અઠવાડિયું 10,000 રહું પડે. ગેસ જતો રહો. નવું બધું ચાલે. ઘર ક્યાં છે? ગોરાજ. એ ક્યાં આવ્યું? હા, જીણો જ. કે ઘર છે? ઇન્દિરા વખત મળેલું છે. ત્યાં કેમ નહીં રહેતા? હા, 25 રૂપિયા પેદા થાય એટલે વળી 2-4 દાડા રહો મળી. પાછો ઘેર જતો રહો. આવું બધું ચાલ્યા કરે. તમારા કપડાં બપડા જોઈને લાગતું નહીં તમે ઘરે જતા હશો? ઘેર જ જવું. આ બધા એમ કહે છે કે તમે 2-2.5 વર્ષથી અહીંયા રહો છો. 2 વર્ષ ત્યાં આગળ આવું છે, વાત સાચી છે. પણ અઠવાડિયું 10 દાડા. નામ છે તમારું? પરસોત્તમ શંકરભાઈ શ્રીમાળી હરિજન મહારાજ. અચ્છા, તો કેમ આ રીતના તમારા હાથ બાથ જુઓ, તમારા કપડાં જુઓ, તમારું માથું જુઓ, તમારી પરિસ્થિતિ જોઈને લાગતું નથી કે તમે અહીંયા કમાવા માટે આવતા હશો? કમાવા માટે 2 પૈસા મળે. 2 પૈસા માટે આવે તો માણસ સારા કપડાં પહેરીને આવે, ઘરેથી વ્યવસ્થિત તૈયાર થઈને આવે. વ્યવસ્થિત છે. અને તમે તો આ કપડાં 20 પોટલા બધું લઈને આવો છો એટલે એ ઓઢવાનું ધાપડા તમારે જેવા આવે ઓઢવા એ પડ્યું હોય. તમે તમારી પરિસ્થિતિ અમને કહેશો. અમે લોકો અમારું એનજીઓ ચલાવીએ સર્વસમત ફાઉન્ડેશન કરીને. આ બેનના 2 દિવસથી ફોન આવતા હતા અહીંયાથી તમને જોઈને. તમારા જેવા છે એ આ લોજ રહીને એથી પેશન્ટ ખાવાનું મોકલાવે છે 2 ટાઈમ. પણ તમે કેમ અહીંયા રહો છો? તમારા ઘર પરિવાર કોઈ નહીં જતા ગામડે? ગામડે જવું આવે 25 રૂપિયા ફાયદા. તમે આ નાતા ધોતા નથી? નાવા ધોવાનું તો 4-5 દાડે એક ડોલ ભરિયા નથી. બાવાજી મહાકાળીવાળા 4-5 દાડે આવે છે. આ પડી ગયેલો ભાગેલો પગ. જો હું હરિજન મહારાજ છું, ગામડે ફરું ને તો હજી હજમણ દાણા પેરા કરવું પડે. હવે એ હિંમત નહીં આપણામાં. સારું, ચલો. અમારી જોડે અમારી સંસ્થા ચલાવીએ છીએ, અમારું સેન્ટર ચાલે છે ઓઢવ. તો અમારી સાથે ચલો ત્યાં તમને સારી એવી ખાવા પીવા રહેવાની સુવિધા મળી જશે. ચલો અમારી સાથે. બસ બાપુ. હે? બસ બાપા, મહેરબાની તમારી. ના ના, ચલો અમારી સાથે. આટલો ભાવના છે, આટલો પ્રેમ છે. ના 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 ના, અમે લોકો કાકા તમારા જેવા લોકો માટે જ કામ કરીએ છીએ. મિત્રો, અમે અત્યારે ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે છીએ અને એક બેનનો અહીંયાથી 2-3 દિવસથી ફોન આવતો હતો અને આજે અમે અહીંયા સ્પોટ ઉપર આવી ગયા છીએ અને દાદા ખૂબ જ ખરાબ હાલતમાં છે. તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના છેલ્લા 2 વર્ષથી અહીંયા લોકોના આજુબાજુવાળા લોકો ઘણા 2 વર્ષથી એમને જોવે છે સતત આ જ હાલતની અંદર. અને એમની સાથે અમે વાતચીત કરી તો એવું જણાવે છે કે અહીંયા નજીકમાં એમનું ગામ છે અને ત્યાં એમનું રહેઠાણ છે. બસ મિત્રો, એમની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને અમે લોકો મદદ કરીશું આજે. અને અમારા સેન્ટર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા અમારું જે અમદાવાદ ખાતે સેન્ટ્રલ હોમ ચાલે છે ત્યાં લઈને એમની જે પણ સમસ્યા છે તેના ઉપર અમે ધ્યાન આપીશું અને તેમને જે પણ મદદની જરૂર છે અમે કરીશું. તો બસ મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપને જણાવવા માગીએ છીએ કે આવા ઘણા લોકો રોડ ઉપર રહેતા હોય છે જેમને નાની મોટી પ્રોબ્લેમ હોય છે પારિવારિક લગતી. બસ એમને જે પણ સમસ્યા છે તેનું સમાધાન કરી અને આપણે નાની એવી ખુશીનું કારણ બનીએ. બસ મિત્રો, અમારો કમ્પ્લીટલી વિડીયો જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. મિત્રો, અમે કાકાને અમે સાથે લઈ લીધા, આગળ રિક્ષામાં બેસાડી દીધા છે અને એમનો સામાન પણ વધારે હતો રોડ ઉપર અને એમની પરિસ્થિતિ થોડી ખરાબ હતી અને ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી એટલે અમે એમને રિક્ષામાં બેસાડી દીધા છે અને હવે અમે લઈ જઈશું અમારા સેન્ટર ઉપર ઓઢવ ખાતે અને એમના જીવનની અંદર જે પણ પરિવર્તન કરવાની કોશિશ થતી હશે એટલું અમે પ્રયત્ન કરીશું અને તેમની પરિસ્થિતિ શું હતી એ પણ પૂછીશું અને કેમ રોડ ઉપર છેલ્લા 2 વર્ષથી રહેતા હતા આજુબાજુ લોકોને અમે લોકોએ પૂછપરછ કરી અને છેલ્લા 2 વર્ષથી રોડ ઉપર સતત આ જ હાલતમાં રહે છે અને શું પણ પરિસ્થિતિ છે એમને ધ્યાનમાં લઈને અમે એમને આગળ મદદ કરીશું. બસ આ વિડીયોના માધ્યમથી આપને જણાવવા માગીએ છીએ કે બસ મિત્રો, આ એક સુંદર મજાનું અમે કામ કરી રહ્યા છીએ અને આપ લોકોના સાથ સપોર્ટથી અને
ઘણા લોકોના સાથ સપોર્ટથી અમે દિવસે ને દિવસે આવા લોકો સુધી પહોંચી અને જેને અમારી જરૂર છે તેને નાની મદદની મદદથી કોઈને એમના જીવનની અંદર જે પણ પરિવર્તન કરવાની કોશિશ થતી હશે અમે 100% કરીશું. અને બસ આપના સાથ સપોર્ટની જરૂર છે. અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપના સાથ સપોર્ટથી અને પોપટભાઈ ફાઉન્ડેશન અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થાના સાથ સપોર્ટથી અમે લોકો આ કામ કરી રહ્યા છીએ. બસ મિત્રો, અમારો કમ્પ્લીટલી વિડીયો જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. દાદા, હા બાપા, કેવું લાગે છે? બસ આ નવરાયો દોરાયો બહુ સરસ શાંતિ થઈ, થોડી શાંતિ થઈ ને. કેટલા ટાઈમથી ત્યાં રહેતા તમે? ક્યાં? ત્યાં બસ સ્ટેન્ડ ઉપર. બસ સ્ટેન્ડ ફૂઈ જાઉં પછી પેલી બાર તાલુકા પંચાયતમાં જતો રહું, બસ સ્ટેન્ડ બંધ થતો રહેતો હું. તો કેટલા ટાઈમથી રોડ ઉપર રહેતા હતા? લગભગ 12 મહિના, 1.5 વર્ષ થવા. તો દાદા તમે 2 વર્ષથી 1.5 વર્ષથી બહાર રહેતા હતા? કોઈ શા નહીં આગળ પાછળ, એટલે પાછળ કરું છું. દીકરી છે ને? દીકરી છે, દીકરી દીકરીને ઘેરે, દીકરીને ઘેરે જ ન જવાય બાપા. દીકરી ઘરે ન જવાય? હા, મળે 5-10 ચા પાણીના પડે રહું, ખાવાનું તમારે જેવા આપી જાય છે. અચ્છા, દીકરી ઘરે ન રહેવાય? ના, આપણા હાલવા કોઈ નહીં. હવે આપણે 5 રૂપિયા હાલવા હિસાબ ના હોય એ તો ના ના પાડે, જમૈયા સારો છે એ ના નહીં પાડે, પણ હવે આપણને ઓછું ફાવે. કશો વાંધો નહીં દાદા, અત્યારે હવે તમે અહીંયા રહેજો. કરો છો? તને દાડા મહિનો આવી રહું, વળી 5-25 થાય એટલે ઘેર જાઉં, ઘર સાફસૂફ કરી વળી પાછો અઠવાડિયે 10 દાડા રહે. ક્યાં છે તમારું ઘર? ગોરાજ, ધીણોજ જોડે. ધીણોજ જોડે? ધીણોજ, ધીણોજ જોડે. ઇન્દિરા વખત મળેલું છે બાપા. અચ્છા, આપણે તો બનાવવાની ત્રેવડ નથી. તો ત્યાં કોણ રહે છે? તમારા ફેમિલી વાળા, પરિવાર વાળા? હું એક જ. તમે એક જ? ભાડે કોઈને નહીં આલવાનું? એવું નહીં, પણ તમારા ઘર પરિવાર વાળા? પરિવાર કોઈ નહીં. નાનો ભાઈ છે, નાનો ભાઈ નાના ભાઈ નું કરે, મોટા ભાઈ ઓફ થઈ ગયા. અચ્છા, હવે મારે ભગવાને ચીઠી ફાડે તો વધુ સારું. કેમ? તો આમાં છૂટીએ બાપા. છૂટીને શું કરશો? જે પસાઈને જે કરવું હોય કરે પાછળ, તો જીવો ને, સારું જીવન છે. તો દાદા અમે છે ને સર્વસંમત ફાઉન્ડેશન કે અમારી સંસ્થા ચલાવીએ છીએ, અમારી ટીમ આખી તમને સાફ સફાઈ કરાવીને મસ્ત નવડાવી ધોડાવીને ફ્રેશ કરી દીધા છે. તો બસ આશીર્વાદ આપો અમને બધાને. આશીર્વાદ અંતરના બાપા, મોઢેથી બોલાય બધું ના, એટલે એવા આશીર્વાદ આપો કે અમે લોકો તમારા લોકો જેવા લોકો સુધી પહોંચીએ અને તમારી મનોકામના ભગવતી પૂરી કરે અને તમારી સદા ચડતી કળા કરે.
બસ બસ આશીર્વાદ આપો. અને અહીંયા બે ટાઈમ જમવાનું છે, સુવિધા છે, બરોબર. અહીંથી ક્યાંય જતા નહીં તમે, હવે ફાવશે ને અહીંયા પડી રહેવું છે ને, જ્યાં પેલો રોડ ઉપર પડી રહ્યો એના કરતાં આ ઠેકાણે પડી રહ્યો તમારા બધાની વચ્ચે સારું લાગે ને. હા, તમારા જેવા ઘણા રહે છે અહીંયા, બીજા એક દાદા છે, બીજા ઘણા બધા લોકો છે જો એ રોડ ઉપર રહેતા હોય ને અહીંયા બધા, કશો વાંધો નહીં દાદા. અહીંયા બે ટાઈમ જમવાની રહેવાની સુવિધા છે અહીંયા, બરોબર. બપોરનું જમવાનું અમારે પોપડવે ફાઉન્ડેશન તરફથી આવે છે, અને સાંજનું જમવાનું કોર્પોરેશન તરફથી આવે છે. દયા તમારી બાપા, ભલે આપણે બીજું જોવા જઈશું. સારું દાદા, અમે લોકો રજા લઈએ, બરોબર. સારું, બસ મિત્રો, આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અમને ચાંદખેડા બસ સ્ટેન્ડ ઉપર ખૂબ જ ખરાબ હાલતમાં દાદા મળી આવ્યા હતા. અમારી ટીમ થકી અને અમારા આખી આખી ટીમ થકી દાદાને ખૂબ જ સારી રીતે સ્વસ્થ કરી દીધા છે, અને અહીંયા બે ટાઈમ જમવા ખાવા પીવા રહેવાની સુવિધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા અમારું આ સુંદર મજાનું સેન્ટર હોમ ચાલે છે. ત્યાં આવા લોકો રહે છે જેને ઘર બહાર નથી અને જેને પરિવારની તકલીફ છે અને એમને ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન જીવતા હતા અને રોડ ઉપર, અને અત્યારે અહીંયા અમારા સેન્ટર ઉપર લઈને આવ્યા છીએ. એમના ઘર પરિવાર પણ છે, તેમના ભાઈ છે, બધા પણ છે, પરંતુ આવી હાલત છે. કશો વાંધો નહીં, પણ અમે એમની અંદર જે પરિસ્થિતિ હતી એ જોઈને અમે મદદ કરી છે. તો બસ મિત્રો, અમારો કમ્પ્લીટલી વિડીયો જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. જય હિન્દ, જય ભારત.